ધામલેજ દરિયા કિનારે મળેલ ચરસ અનુસંધાને મનોહરસિંહે જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. અહેવાલ સંજય પોપટ. ગઈકાલે સૂત્રાપાડાના ધામરેજ બંદર ખાતે પોલીસને એક બાતમી હતી સ્થાનિક આગેવાનો દ્વારા જ કે કોઈ શંકાસ્પદ વસ્તુ ત્યાં દરિયાના કિનારે પડેલી છે. એ શંકાસ્પદ એ બાતમીના આધારે પોલીસે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી આજુબાજુ પણ સર્ચ કર્યું અને એમાંથી 10 કિલો અને 500 ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે. ટોટલ એની કિંમત અત્યારે 5 કરોડ 30 લાખ જેટલી થાય છે. 9 પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જ જે 110 કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. આ જે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી. દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે. સર, આ પેકેટ ઉપર શું લખેલું છે, મતલબ ક્યાંના છે એની જાણકારી મળી છે? આમાં આ જે પેકેટ છે અગાઉ આની પહેલાં પણ એકાદ મહિના પહેલાં આપણા જિલ્લામાંથી પણ મળેલા, અન્ય જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે. ઉર્દુ ભાષામાં અમુક સિમ્બોલ લખેલા છે અને મોસ્ટ પ્રોબેબલી આ પેકેટ અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનમાંથી આવેલાની શક્યતા છે. સર, એકાદ વર્ષમાં આવા કેટલાક પેકેટો છે, આવો જથ્થો આપને ગિનવાર શું મળ્યો છે? થેન્ક યુ. આપણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં અમે ટોટલ 380 કરોડના કિંમતના ડ્રગ્સના કેસો કર્યા છે. એમાંથી 25 કરોડ